આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર સુરત શહેરના ઓલપાડના ડભારી દરિયા કિનારે 26મી જાન્યુઆરીના દિવસે હોમગાર્ડના જવાનો દ્વારા દારૂ પાર્ટી કરવામાં આવી હોવાનો વિડીયો વાયરલ થયો છે વાયરલ થયેલા વિડીયોમાં હોમગાર્ડના સાઇન યુનિટનો ઇન્ચાર્જ કમાન્ડિંગ પણ હોવાનું સામે આવ્યું છે જ્યારે હોમગાર્ડના જવાનો નશામાં થઈ ફિલ્મી ગીતો પર ઠુમકા લગાવતા નજરે પડી રહ્યા છે વિડીયોમાં 6-7 જેટલા લોકો દારૂની પાર્ટી કરતા નજરે પડે છે દરિયા કિનારે દારૂની પાર્ટી કરી 26 જાન્યુઆરીના રોજ સાયણના ઇન્ચાર્જ કમાન્ડિંગ સહિત હોમગાર્ડના જવાનો દ્વારા ઓલપાડ તાલુકાના દભારી ગામે દરિયા કિનારે દારૂ પાર્ટી કરવામાં આવી હતી જેનો વિડીયો વાયરલ થયો છે વિડીયોમાં દેખાતા તમામ સુરત ગ્રામ્યના ઓલપાડ તાલુકાના સાયણ યુનિટના હોમગાર્ડ જવાનો છે દારૂના ગ્લાસ આપતી વ્યક્તિ સાયણ યુનિટનો ઇન્ચાર્જ કમાન્ડિંગ હોવાની ચર્ચા છે સ્વતંત્રતા પર્વની ઉજવણી ચાલી રહી હતી ત્યારે સાયણ હોમગાર્ડ યુનિટનો કમાન્ડિંગ અને તેના અન્ય જવાનો દરિયા કિનારે દારૂની પાર્ટી કરી નશામાં ચૂર હાલતમાં ફિલ્મી ગાયનો પર ઠુમકા લેતા હતા સુરત જિલ્લામાં રેન્જ આઈજી દ્વારા સોંપવામાં આવેલી પ્રોહિબિશનની તપાસમાં યોગ્ય તપાસ નહીં કરતા કિમ પોલીસ સ્ટેશનના PSI હિંમત આજરાને સસ્પેન્ડ કરી દેતા જિલ્લા પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો હતો સુરત જિલ્લામાં છેલ્લા 1 વર્ષ દરમિયાન અનેક પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ થયા છે એક તરફ અધિકારીઓ સસ્પેન્ડ થઈ રહ્યા છે તો બીજી તરફ PI કક્ષાના પોલીસ સ્ટેશનનો પણ PSIને હવાલે કરવા પડ્યા છે PNews 17 સુરત ગુજસી ટોપના નવા કાયદા 1 ડિસેમ્બર 2019થી અમલવારીમાં આવ્યા છે જેના અનુસંધાને સુરત સિટી પોલીસ દ્વારા સંગઠિત ગુનેગારોને અને કોઈ પણ આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમોને શોધવાની અને કાયદા મુજબ પગલાં લેવાની કામગીરી સઘન રીતે હાથ ધરવામાં આવી છે શહેરમાં વિપુલ ગાઝીપરા ગેંગ નામથી જાણીતા એક ગેંગના 10 સભ્યો છે જેના વિરુદ્ધમાં આજે આ ગુજસી ટોક મુજબના ગુના દાખલ કરવામાં આવ્યા છે આમાં આ ટોળકી જાહેર સુલે શાંતિ વિરુદ્ધના ગુનાઓ કરેલ છે વ્યથા મહાવ્યથા ખંડણી માંગવાનો આર્મ્સ એક્ટ હેઠળના કેટલાક પ્રકારના ગંભીર ગુનાઓમાં આ ટોળકી અગાઉ સંડાયેલી છે એના મુખ્ય કાર્યક્ષેત્ર લાલગેટ વરાછા સરથાણા કતારગામ ખટોદરા રાંદેર અને અમરોલીના છે જે ગુજસી ટોક કાયદાની જોગવાઈ છે આના પ્રમાણે છેલ્લા 10 વર્ષમાં 2 કે 2થી વધુ એવા ગુનાઓ જેમાં 3 વર્ષથી વધારે શિક્ષાની જોગવાઈ હોય એવા ગુનેગારો વિરુદ્ધમાં આ કાયદાની અમલવારી કરવામાં આવે છે વિપુલ ગાઝીપુરા જેના કુલ 10 સભ્યો છે આ ટોળકી વિરુદ્ધ આજ દિવસ સુધી કુલ 30 જેટલા ગુનાઓ સુરત શહેરમાં નોંધવામાં આવ્યા છે એના જે લીડર છે મુખ્ય ગુનેગાર જેના નામથી આ ટોળકી ઓળખાય છે વિપુલ ગાઝીપરા જે અડાજણમાં રહે છે અને મૂળ મેંદરડાના રહેવાસી છે જૂનાગઢના બીજો ડેનિસ ઉર્ફે નાનો ઉર્ફે ડેનિયો રમેશચંદ્ર બિલાડાવાલા આ સપ્ટેમ્બર 2020થી પાસા હેઠળ પોરબંદર જેલમાં છે આ કાપોદ્રા વિસ્તારમાં રહે છે ત્રીજા અલ્તાફ ગફુરભાઈ પટેલ વરાછામાં રહે છે મૂળ ભરૂચનો છે પછી અંકિત કુમાર ઉર્ફે ડૉક્ટર કરમવીર સિંઘ આ મૂળ જાનસઠ ઉત્તરપ્રદેશનો છે
चौथो शशांक सिंह उर्फे मोहित विश्व प्रताप सिंह भारद्वाज आप यूपी ना छे ने हाल हाले जेल में छे। नेक्स्ट उज्जवल दीप उर्फे यूडी ब्रिजमोहन सिंह राजपूत गोड़ादरा में रहे छे, मूल यूपी नो छे। नेक्स्ट अर्जुन कुमार उर्फे अरविंद सत्यनारायण पांडे कतार गाम में रहे छे, मूल यूपी नो छे। एने पकड़ी लेवामां आया छे पण कोरोना पॉजिटिव रिपोर्ट आवता अत्यारे अमारी निगरानी हेठळ आ माणस छे। पछी कपिल कुमार उर्फे पोपिन उर्फे धनराज उर्फे जटाऊ उर्फे कपिल वकील सनो मामचंद आ पण मुजफ्फरनगर मूळ यूपीनो छे। आज़ाद उर्फे आज़ाद पठाण सनो फय्यूब खान आ गोड़ादरा में रहे छे ने मूळ यूपीनो छे। अने दसमो छे मोहम्मद इलियास मोहम्मद बिलाल कापड़िया जे अमारी कस्टडी में छे, एने पकड़ी लेवामां आया छे, आरांदेर में छे। एवी रीते एक डेनिस अत्यारे पासा में छे, एक जेल में छे, त्रण जना पुलिस द्वारा पकड़ी लेवामां आया छे। कुल आ टोळकीए क्रिमिनल सिंडिकेट बनावी सतत एनी एक्टिविटी चालू राखी छे, जे 30 गुनाओ जुदा जुदा सीरियस कलम हेठळ आचरेल छे। आ कुल गुनाओनी संख्या टोळकीना गुनाओनी संख्या 30 जेटली थाय छे। आ विपुल गाजीपरा विरुद्धमां अगाउ भयजनक व्यक्ति तरीके इने पासा हेठळ अटकालत में लई पोरबंद जेल में मोकलवामां आया था अने 2018 में एनी हदपार पण करवामां आवी हती। आरोपी अल्ताफ पटेल ने अगाउ पासा थई चूकेली छे। विपुल गाजीपुरा ने 2018 में डेनिस डेनियो रमेशचंद बिलाड़ावाला ने 2019 में अर्जुन कुमार ने 2019 में अने आज़ाद ने 2020 में हदपार पण करवामां आव्या छे। पासा अने हदपारी जेवा पगला लीधेल होवा छता आ लोको एनी गुनाहित प्रवृत्ति चालू राखता हवे गुजसी टेक हेठळ एना विरुद्ध में गुना दाखल करी कायदेसर कार्यवाही हाथ धरवामां आवी छे। छेला थोड़ा समय में आ चौथो केस सूरत शहर पुलिस द्वारा गुजसी टेक हेठळ करवामां आया छे। कोई पण प्रकारनी ऑर्गेनाइज क्राइम अथवा टेररिस्ट एक्टिविटी सूरत में ना थाय एटला माटे पुलिस सतत जागृत छे, सतर्क छे। पहला केस आसिफ टमाटा गैंग विरुद्ध में करवामां आया था, बीजा लालू जालिम, त्रीजा अशरफ नागोरी गैंग विरुद्ध में अने हवे आजे चौथो विपुल गाजीपुरा गैंग विरुद्ध में आ पगला लेवामां आया छे। मने संपूर्ण विश्वास छे कोई पण प्रकारनी ऑर्गेनाइज क्रिमिनल एक्टिविटी सूरत में चलावी लेवामां आवशे नहीं। आ पगला लेवाना लीधे मने संपूर्ण विश्वास छे के सूरतनी प्रजाने सुखाकारीमां वधारो थशे, शांतिप्रिय नागरिकों शांति दी रही शकशे। जय हिंद।